नमस्कार मित्रों, सूरतना अवरासा विस्तारनी एक पटेल समाजनी युवतीए लग्न करी विदेशमां सेट थवाना सपना जोया हता, जेथी तेमणे एनआरआई मुरत्यो पसंद कर्यो हतो अने तेनी साथे लग्न करी केनेडा गई हती। पण विदेशनी धरती पर पग मुकता ज तेना पग नीचेथी जमीन खसी गई हती, जेनी साथे ते सात फेरा फरी लग्न कर्या हता। ते युवक केनेडामां पहेलेथी ज एक नर्स साथे लग्न करी चूक्यो हतो अने आ युवक तेने मात्र घरकाम करवा माटे ज इंडिया भारतमांथी लग्न करीने केनेडा लाव्यो हतो। बादमां युवके तेनो पासपोर्ट तेनी पासे राखी लीधो हतो अने बीजी पत्नीने जेम ઘરમાં ગોતીને રાખતો હતો અને ઘરકામ કરાવતો હતો। પણ એક દિવસ તક મળતા સુરત ખાતે માતાને ફોન કરી બધી હકીકત જણાવી હતી। માતાએ તે યુવતીના ભાઈને બહા મુસીબતે કેનેડા મોકલ્યો હતો અને જ્યાંથી તે યુવતીને પરત લવાઈ હતી। મિત્રો, તે યુવતીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, વજન પણ ખૂબ ઘટી ગયું હતું અને તેના ચહેરા ઉપર કંઈ નૂર હતું જ નહીં। તેને એટલો આઘાત લાગ્યો હતો કે તે ડિપ્રેશનમાં સરી પડી હતી અને તેને 7-8 મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી। મિત્રો, આ એનઆરઆઈ મુરતિયાના મોહમાં પરિવારનું જીવન નર્ક બની ગયું હતું। આ તો એક સુરતનો રિયલ કિસ્સો છે, પણ આ વાસ્તવમાં માત્ર સુરત જ નહીં પણ ગુજરાતની અનેક યુવતીઓ વિદેશ જવાની ઘેલછામાં છેતરપિંડીનો ભોગ બની રહી છે। મિત્રો, તેના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો। ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં। આભાર। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।